સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા મોઘા સફાઈ કામદારો દ્વારા શાંતિપૂર્ણ આંદોલનનો આજે ચોવીસ દિવસ પૂર્ણ થવા છતાં કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યું નથી સફાઈ કામદારોની માંગણી છે કે તારીખ પાંચ દસ બે હજાર ત્રેવીસના રોજ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તથા તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધિયા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરશે અને આ દરમિયાન જો કોઈ સફાઈ કામદારની તબિયત બગડશે તો તમામ જવાબદારી પ્રશાસનની રહેશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલાતે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ અભણ હશે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતિ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો